विद्यार्थी मित्रों, आ चैप्टरनी अंदर आपणे छेल्ला लेक्चरमां क्यूँ खातु उधार थाय, क्यूँ खातु जमा थाय एना नियमों आपणे शीखी गया छे। व्यक्ति खातु क्यारे उधार जमा थाय, माल मिलकत खातु क्यारे उधार जमा थाय अने उपज खर्च खातु क्यारे उधार जमा थाय एना व्यवस्थित आपणे बे बे असरो आपवाना होय एवा उदाहरणो त्रण दाखला जोई गया, जेनी अंदर तमारे नियम लागू पाड़ो एटले आपोआप एक खातु उधार थाय अने एक खातु जमा थाय। हवे वधारे प्रेक्टिस माटे हवे आपणे स्वाध्यायना जे छेल्ला बे दाखला छे बराबर एनी ऊपर थी आपणे क्यूँ खातु उधार थशे, क्यूँ खातु जमा थशे एनो व्यवस्थित अभ्यास करवानो छे। सौथी पहेला तमारा चोपड़ानी अंदर बोर्ड ऊपर जे रीते कोष्टक दोरेलू छे ए रीते आखा पेजमां कोष्टक दोरी नाखो એટલે તમારે ગણતરી કરવામાં સરળતા રહે બરાબર। સામ સામે પેજ રાખવાના, ઘણા બધા ખાના છે એટલે તમારે એક પેજમાં બધા ખાના સમાશે નહીં બરાબર। એટલે પેજની એક બાજુ તમારે આટલા ખાના રાખવાના, બીજા પેજની સામેની સાઈડ આ રીતના ખાના રાખે બરાબર। એટલે ત્રણ ત્રણ ભાગ પાડીને આ રીતે આ ખાનું મોટું રાખવાનું છે, શા માટે ઉધાર થાય, શા માટે જમા થાય એમાં તમારે વધારે લખવાનું છે બરાબર। એટલે આ જે ત્રણ ખાના છે એ પેજની તમારા ચોપડાની ડાબી બાજુના પેજ ઉપર રાખજો અને આ જે ત્રણ ખાના છે એ તમારા ફૂલસ્કેપ ચોપડાની જમણી બાજુનું જે પાનું છે એમાં રાખજો। એટલે આ રીતે તમારે કુલ છ ખાના રાખીને બરાબર દાખલો ગણવાનો છે। આ જે બે દાખલા છે ટેક્સ્ટબુકના બરાબર, દાખલા નંબર 4 અને 5, અત્યારે આપણે 15 વ્યવહારો છે, પછીના દાખલામાં 20, આ 35 વ્યવહારો વ્યવસ્થિત તમે સમજી જાઓ ને એટલે તમને ચોથા ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે બરાબર। તમને વ્યવહારો આપ્યા છે એ વ્યવહારો ઉપરથી તમારે પહેલાં કયા કયા ખાતા આવે છે એ ખાતાના નામ લખવાના, દાખલા તરીકે રોકડ ખાતો, ખરીદ ખાતો, વેચાણ ખાતો, પગાર ખાતો, સ્ટેશનરી ખાતો, મૂડી ખાતો, બેંક ખાતું, આ બધા ખાતાના નામ છે તો તમારે ઓછામાં ઓછા બે તો આવતા જશે બરાબર। એટલે એ બે ખાતાના નામ આ ખાનામાં તમારે પ્રકાર લખવાનો, તો પ્રકાર 3માંથી ગમે તે 2 લખવાના આવે, કોઈ ખાતું કોઈ વ્યવહાર એવો હશે કે જેમાં 2 ખાતા એક જ પ્રકારનું ખાતું હોઈ શકે બરાબર, દાખલા તરીકે માલ મિલકત ખાતું હોય તો તમારે આની અંદર કાં તો વ્યક્તિ ખાતું લખવાનું, કાં માલ મિલકત લખવાનું, કાં ઉપજ ખર્ચ ખાતું, આ 3 પ્રકાર। પછી અહીંયા તમે જે પ્રકાર લખો એ પ્રકાર ઉપરથી એનો નિયમ કે એ ખાતું શા માટે ઉધાર થાય, શા માટે જમા થાય, ઉધાર થતું હોય તો અહીંયા ઉધાર લખવાનું, જો તમે કારણ મુજબ જમા કરતા હોય તો અહીંયા જમા લખવાનું, પછી વ્યવહારની જે રકમ આપી હોય છેલ્લા ખાનામાં લખી નાખવાની। તો આ રીતે આપણે કુલ 35 વ્યવહાર છે બરાબર, 2 દાખલાના થાય એટલે તમારે સૌથી પહેલાં તો તમારો મોબાઈલના વિડીયો પોઝ કરીને 2-3 પાનામાં આ રીતે દોરી નાખજો બરાબર, પછી તમે દાખલો ગણવાની શરૂઆત કરજો જેથી તમારે વચ્ચે બ્રેક ન પડે બરાબર। એટલે બોર્ડ ઉપર જે રીતે દોરેલું છે એ રીતે સામસામે એટલે માની લો કે આ તમારો ફૂલસ્કેપ ચોપડો છે તો અહીંયા પાનું જે હોય ત્યાં તમારે આ 3 ખાના રાખવાના, હાંસિયામાં ક્રમ નંબર રાખજો, પછી 2 ભાગ પાડીને ખાતાના નામ અને ખાતાનો પ્રકાર, પછી સામેના પેજમાં આ રીતે ઉધાર જમા કરવાનું કારણ, ઉધાર જમા અને રકમ એ રીતે 3 ખાના રાખવાના છે બરાબર। તમારે એક પાનામાં સમાય જાય તો કોઈ ચિંતા નથી બરાબર, તમારે એ રીતે લખવું હોય તો એ રીતે, પણ એમાં બધું ભેગું રાખશે, આ રીતે મેં કીધું એમ તમે રાખજો તો છૂટું રાખશો બરાબર। પરીક્ષામાં તમારે આ સ્વાધ્યાયમાંથી કદાચ આવા વ્યવહારો આવી શકે, પણ પછી જેમ જેમ આપણે ચોથું ચેપ્ટર ચાલી જશે એટલે આવું બધું પૂછાવાની શક્યતા ઓછી બરાબર। તો પહેલાં મેં કીધું એમ 2-3 પેજમાં દોરી નાખો, પછી દાખલો ગણવાની શરૂઆત કરો। તો હવે આપણે દાખલાઓ ગણવાની શરૂઆત કરશું, ટેક્સ્ટબુક પેજ નંબર 50, સ્વાધ્યાય 2, દાખલા નંબર 4, એમાં 15 વ્યવહાર છે,
दाखला नंबर 5 में 20 आ तमने जे आप्यो ने एने व्यवहार कहेवाय बराबर। तो एना उपरथी तमे जो नीचेना व्यवहारों नीलिमाना चोपड़े कया खाते उधार अने कया खाते जमा करशो ते कारण सहित जणावो बराबर। खाताना नाम लखवाना, खातानो प्रकार लखवानो, पछी प्रकार उपरथी नियम लागू पड़ीने नक्की करवानो के क्यूँ खातु उधार थाय ने क्यूँ खातु जमा थाय नुं कारण एटले के नियम अहींया लखवानो, उधार जमा लखीने छेले रकम। पहेलो व्यवहार, रुपया 50,000 रोकड़ा लावी धंधो शुरू कर्यो। रुपया 50,000 रोकड़ा लावी धंधो शुरू कर्यो। क्रम एक, पहेलो व्यवहार, मालिक पोते रोकड़ा लावे छे अने धंधानी शुरुआत करे छे बराबर। तो आ व्यवहार में पहला तो कया बे खाता संकळायेला छे नक्की करवानुं। हवे मालिक पोते शुं लावे छे, रोकड़ बराबर। एटले तमारे सौथी पहेलुं लखवानुं छे रोकड़ खातुं। पहेलुं क्यूं खातुं आवशे? रोकड़ खातुं। बीजुं आ रुपया कोण आपे छे? तो मालिक पोते आपे छे। मालिक पोतानी अंगत बचतमांथी धंधामां रोकड़ा लावे छे। तो मालिक जयरे पोतानी अंगत बचतमांथी कई रकम लावे तो आपणे पारिभाषिक शब्द बीजो त्रीजो जोई गया था, मूड़ी खातुं आवे बराबर। एटले बीजुं जे छे ए मूड़ी खातुं। आ तमे बे खाताना नाम नक्की कर्या। कया बे खाता व्यवहारमां आवे छे? तो एक रोकड़ खातुं अने बीजुं मूड़ी खातुं। आने खाताना नाम कहेवाय बराबर। हवे प्रकार, प्रकार एटले रोकड़ खातुं ए कया प्रकारनुं खातुं आवे एटले के एनो समावेश शेमां थाय अने मूड़ी खातानो समावेश शेमां थाय? तो एमां तमारे त्रणमांथी ज गमे ते एक जवाब आवे। आ त्रण खाताना प्रकार एटले व्यक्ति खातुं, माल मिलकत खातुं अने उपज खर्च खातुं। तो आपणे खाताઓના વર્ગીકરણમાં રોકડ ખાતું આવી ગયું છે અને એનો આપણે સમાવેશ માલ મિલકત ખાતામાં કરીએ છીએ। આમાં લખવાનું તમારે માલ મિલકત ખાતું અને મૂડી એટલે માલિકનું ખાતું। માલિકનું નામ આપણને ઉપર રકમમાં આપ્યું છે નીલીમાં, આપણા ચોપડામાં આપણું નામ ન આવે બરાબર। એટલે નીલીમાં ધંધામાં કંઈ આપે ત્યારે મૂડી ખાતું લેવાનું અને નીલીમાં ધંધામાંથી કંઈ લઈ જાય ત્યારે ઉપાડ ખાતું રાખવાનું બરાબર। તો અહીંયા બીજું ખાતું મૂડી, મૂડી એટલે માલિકનું ખાતું, માલિક એટલે નીલીમાં જીવંત વ્યક્તિ ગણાય બરાબર। એટલે એનો સમાવેશ વ્યક્તિ ખાતામાં થાય। સમજાઈ ગયો? ખાતાના નામ રોકડ ખાતું, મૂડી ખાતું। રોકડ ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? માલ મિલકત પ્રકારનું। મૂડી ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? વ્યક્તિ ખાતું। હવે રોકડ ખાતા માટે તમારે માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો, ફરીથી નિયમ યાદ કરાવી દો બરાબર। વ્યક્તિ ખાતું લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો। માલ મિલકત ખાતું આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો। ઉપજ ખર્ચ ખાતું ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો, ઉપજ કે આવક ખાતે જમા કરો બરાબર। તો અહીંયા પહેલું છે રોકડ ખાતું, તેમાં કયો નિયમ આવશે? માલ મિલકત। તો માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો। માલિક પોતે ધંધામાં રોકડ લાવે છે, ધંધાનું જોવાનું, માલિકનું નહીં જોવાનું, ધંધામાં રોકડ આવે છે બરાબર। માટે નિયમ મુજબ માલ મિલકતમાં આવે તો ઉધાર થાય। તો અહીંયા તમારે ઉધાર જમાના કારણમાં લખવાનું ધંધામાં રોકડ આવે છે, આવે તો ઉધાર થાય બરાબર। એટલે પહેલું ધંધામાં રોકડ આવે છે એટલે આ રોકડ નામનું જે ખાતું છે એ આપણે ઉધાર કરવાનું, કેટલા રૂપિયાથી? તો માલિક પોતે રોકડા કેટલા લાવે છે? 50,000 બરાબર। બીજું છે મૂડી ખાતું, મૂડી ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે બરાબર। એટલે વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર થાય, લાભ આપનાર ખાતે જમા થાય। તો અહીંયા માલિક આપનાર છે,
માલિક ધંધામાં રોકડા લાવે છે એટલે માલિકે ધંધાને રકમ આપી કહેવાય, એટલે માલિક લાભ આપનાર છે. જો માલિક પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી કંઈ લઈ જાય તો માલિક લાભ લેનાર કહેવાય. બરાબર, એટલે અહીંયા માલિકે ધંધામાં રોકાણ કર્યું છે, માલિકે ધંધાને રોકડ આપી છે, બરાબર, એટલે માલિક લાભ આપનાર છે. માલિક લાભ આપનાર છે. આપનાર હોય તો જમા થાય વ્યક્તિ ખાતાના નિયમ મુજબ, બરાબર, રકમ એ જ આવે 50,000. ફરીથી આખો વ્યવહાર સમજી લ્યો. બે ખાતા સંકળાયેલા છે, રોકડ ખાતું, મૂડી ખાતું. માલિક પોતે લાવે છે, બરાબર. રોકડ એટલે માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય, મૂડી એટલે વ્યક્તિ પ્રકારનું ખાતું કહેવાય. એટલે રોકડ ખાતું ઉધાર કરવું કે જમા કરવું એના માટે આપણે કયા ખાતાનો નિયમ લેશું? માલ મિલકત ખાતાનો. મૂડી ખાતું ઉધાર જમા કરવા માટે આપણે કયા ખાતાનો નિયમ લેવાનો? વ્યક્તિ ખાતાનો, બરાબર. તો રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતું 50,000 રૂપિયાથી ઉધાર થાય. માલિક લાભ આપનાર છે માટે મૂડી ખાતું 50,000થી જમા થાય. આ રીતે સાચા ખાતાના નામ નક્કી કરો, સાચો પ્રકાર નક્કી કરો, સાચો નિયમ આવડતો હોય તમને એટલે સાચો નિયમ લાગુ પાડો, એટલે આપોઆપ એક ખાતું ઉધાર અને એક ખાતું જમા થાય. બરાબર, તો અહીંયા પહેલા વ્યવહારની તમામ વિગતો આપણે લખી નાખી એટલે છેક સુધી આ રીતે લીટી કરી નાખજો એટલે વ્યવહાર. અલગ અથવા લીટી ન કરી હોય તો એક લીટી ખાલી રાખજો, તમારે વારંવાર દોરવું ન હોય તો એક લીટી કોરી મૂકી દેજો, એટલે તમારે વ્યવહાર થોડા અલગ પડે. બરાબર, નામામાં હંમેશા ઉધાર જે ખાતું હોય ને એ પહેલાં લખાય, જમા હોય પછી લખાય. એટલે અહીંયા હું તમને જે કંઈ આ દાખલાના 15 વ્યવહાર, પછીના દાખલાના 20 વ્યવહાર, એમાં જે ખાતું ઉધાર થતું હશે ને એ જ હું પહેલાં લખાય. તમને હજી નિયમ તમે પાકા કરો છો, બરાબર, એટલે તમને આપોઆપ ખ્યાલ ના આવે, પણ જ્યારે તમે કોઈ પણ ખાતાનું નામ લખો એટલે આપોઆપ નિયમ લાગુ પડો ને, એટલે તરત કયું ખાતું ઉધાર થાય જમા થાય તમને ખ્યાલ આવી જાય. એટલે ઉધાર પહેલું લખાય. અત્યારે કદાચ તમે આ સ્વાધ્યાયમાં પહેલું મૂડી ખાતું બીજું રોકડ લખો પરીક્ષામાં પૂછાય તો તેના માર્ક ન કપાય, પણ જ્યારે આપણે 4th ચેપ્ટરની અંદર દાખલાઓ શરૂ કરશો ત્યારે એમાં ફરજિયાત પહેલાં જે ખાતું ઉધાર થતું હોય એ આવે, પછી જે ખાતું જમા થતું હોય એ આવે. બરાબર, એટલે હું અત્યારથી તમને પ્રેક્ટિસ થાય એટલા માટે પહેલું જે ખાતું લખાવીશ એ હંમેશા ઉધાર થતું હોય એ જ લખાવીશ, અને બીજું જમા થતું હોય એ. લખાઈ ગયો પહેલો વ્યવહાર, તો હવે બીજો વ્યવહાર જુઓ. ₹10,000ની જસ્મીન પાસેથી લોન લીધી. રૂપિયાની જરૂર છે હજી, 50,000 માલિક લાવ્યા, હજી 10,000ની જરૂર હતી એટલે જસ્લીન પાસેથી લોન લીધી. લોન લીધી એટલે ઉછીના લીધા, બરાબર. તો વ્યવહાર બીજો, જસ્લીન પાસેથી લોન લીધી છે એટલે જસ્લીને આપણને રોકડા આપ્યા હોય, બરાબર, એટલે પહેલું ખાતું રોકડ ખાતું આવે. બીજું, રૂપિયા આપનાર જસ્લીન છે તો બીજું ખાતું હવે એણે લોન તરીકે આપ્યા છે એટલે જસ્લીને નહીં, લોનનું ખાતું, જસ્લીનનું લોનનું ખાતું. રોકડ ખાતું એટલે પ્રકાર માલ મિલકત ખાતું, અને જસ્લીનની લોન, જસ્લીન એટલે વ્યક્તિ ખાતું. બરાબર, રોકડ માલ મિલકત, જસ્લીનની લોન એટલે વ્યક્તિ ખાતું. બરાબર, તો આપણે જસ્લીન પાસેથી ઉછીના લીધા, બરાબર, તો આપણી પાસે એટલે કે ધંધામાં રોકડ આવે. બરાબર, એટલે ઉધાર જમાના કારણમાં લખો ધંધામાં માલ મિલકતોની, ધંધામાં રોકડ આવે છે માટે ઉધાર 10,000ની લોન લીધી છે એટલે છેલ્લા ખાનામાં રકમ તરીકે 10,000 લખજો. કોણે લોન આપી? જસ્લીન. તો જસ્લીન લાભ આપનાર છે,
માટે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ જસલીનનું લોન ખાતું જમા થાય. જસલીન આપનાર છે, લાભ શબ્દનો લખો તો ચાલશે. જસલીન લાભ આપનાર છે, જમા 10,000. તો અહીંયા બીજો વ્યવહાર પૂરો. ખાલી લીટી રાખો અથવા આ રીતે દોરી નાખો. બરાબર, વ્યવહાર નંબર 3. ફરીથી બીજો વ્યવહાર સમજી લો. રોકડ ખાતું, જસલીની લોનનું ખાતું. રોકડ એટલે માલ મિલકત ખાતું, જસલીની લોન એટલે વ્યક્તિ. ધંધામાં રોકડ આવે છે એટલે આપણે ઉધાર કર્યા 10,000, જસલીન લાભ આપનાર છે એટલે આપણે જમા કર્યા 10,000. આગળનો વ્યવહાર, ત્રીજો વ્યવહાર. રૂપિયા 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યો. બેંકમાં આપણે રૂપિયા ભર્યા એટલે એક તો જાણે બેંક ખાતું આવે, અને બીજું આપણે રોકડા ભર્યા છે એટલે રોકડ ખાતું. બે ખાતાના નામ, બેંક ખાતું, રોકડ ખાતું. બેંક એટલે કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, માટે એનો સમાવેશ આપણે શેમાં કરશું? વ્યક્તિ ખાતામાં. અને રોકડ બધા વ્યવહારમાં, જો રોકડ સૌથી વધારે રોકડ ખાતું આવતું, બરાબર, તે હવે તમને આવડી જ ગયું હોય. રોકડ એ માલ મિલકત પ્રકારનું ખાતું છે. હવે નિયમ, બેંક માટે વ્યક્તિ ખાતાનો નિયમ, લેનાર હોય તો ઉધાર ને આપનાર હોય તો જમા. તો આપણે બેંકમાં રૂપિયા ભર્યા તો બેંક લેનાર થઈ કે આપનાર? લેનાર. આપણે બેંકને રૂપિયા આપ્યા એટલે બેંક આપણા રૂપિયા લઈ જાય છે, બેંક લાભ લેનાર છે. બરાબર, તો બેંક લાભ લેનાર છે, ઉધાર બેંક લાભ લેનાર છે, ઉધાર 30,000 રૂપિયા. રોકડ એટલે માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતાનો નિયમ, આવે તો ઉધાર કરો ને જાય તો જમા કરો. આપણે બેંકમાં રૂપિયા ભરીએ છીએ એટલે આપણી પાસેથી રોકડ જાય, જાય તો જમા. બરાબર, જેમ અહીંયા ધંધામાં રોકડ આવે છે, ધંધામાં રોકડ આવે છે, આ વ્યવહારમાં ધંધામાંથી રોકડ જાય છે. ધંધામાંથી રોકડ જાય છે, માટે જમા. માલિક પોતે 50,000 લાવ્યા હતા, જસલીન પાસેથી 10,000ની લોન લીધી હતી, એટલે અત્યારે ધંધામાં 60,000 રૂપિયા હતા. એ 60,000માંથી 30,000 રૂપિયા આપણે ત્રીજા વ્યવહારમાં બેંકમાં ભર્યા. ત્રીજો વ્યવહાર પૂરો. ખાલી લીટી રાખો અથવા આ રીતે દોરી નાખો. બરાબર, વ્યવહાર નંબર 4. રૂપિયા 8,000માં કમ્પ્યુટર ખરીદ્યો. જો માલ ખરીદ્યો હોય ને તો ખરીદ ખાતું આવે, પણ આમાં કમ્પ્યુટર ખરીદ્યો છે. બરાબર, એટલે પહેલું કમ્પ્યુટર ખાતું, મિલકત થઈ ગયા. અને કોઈનું નામ નથી આપ્યું, બદલામાં આપણે રોકડા ચૂકવી દીધા હશે એમ માની જ લેવાનું. નામ આપ્યું હોય તો એ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના બાકી હોય. નામ હોય, રોકડ શબ્દ હોય તો ચૂકવી દીધા કહેવાય. બરાબર, આમાં ખાલી એટલી જ સૂચના છે, કમ્પ્યુટર ખરીદી. બરાબર, એટલે નામ કોઈનું નથી એટલે માની લેવાનું કે જે વ્યક્તિ પાસેથી આપણે કમ્પ્યુટર ખરીદ્યું છે એને રૂપિયા ચૂકવી દીધા છે. કમ્પ્યુટર એ મિલકત છે, રોકડ એ પણ મિલકત છે, એટલે આ બે ખાતા માલ મિલકતના છે. બરાબર, આમાં જો માલ મિલકત વ્યક્તિ, માલ મિલકત વ્યક્તિ, આમાં વ્યક્તિ માલ મિલકત, હવે બે માલ મિલકત ખાતા. બે માં માલ મિલકત ખાતાનો નિયમ આવે. બરાબર, તો પેલા કમ્પ્યુટર માટે, આપણે કમ્પ્યુટર ખરીદ્યું એટલે મિલકત ધંધામાં આવે કે જાય? આવે. મિલકત ખરીદ્યું છે એટલે મિલકત ધંધામાં આવે છે, અથવા કમ્પ્યુટર ધંધામાં આવે છે.
માટે કમ્પ્યુટર નામનું ખાતું આપણે ઉધાર કરવાનું. બરાબર. કેટલા રૂપિયામાં કમ્પ્યુટર ખરીદ્યું છે? 8,000. બરાબર. તો છેલ્લા ખાનામાં 8,000 લખજો. આઠ હજારનું કમ્પ્યુટર ખરીદ્યું, જે વ્યક્તિએ આપણને કમ્પ્યુટર આપ્યું હશે એને આપણે 8,000 રોકડા આપ્યા હશે, એટલે ધંધામાંથી 8,000 રોકડ જાય. બરાબર. તો બીજી અસરમાં લખજો, ધંધામાંથી રોકડ જાય છે, એટલે જમા કરશો 8,000 વ્યવહારપૂર્વક. પાંચમો વ્યવહાર, રૂપિયા 1,000ની સ્ટેશનરી ખરીદી. કાગળ, પેન, સાયા બધું સ્ટેશનરી કહેવાય. તો પહેલું સ્ટેશનરી ખર્ચ ખાતું, આ આપણો ખર્ચો કહેવાય, અને નામ કોઈનું આપ્યું નથી એટલે જેની પાસેથી આપણે સ્ટેશનરી ખરીદી હશે એને રોકડા ચૂકવી દીધા હશે. બરાબર. એટલે બીજું રોકડ ખાતું. સ્ટેશનરી ખર્ચ એટલે હવે પહેલી વખત આ દાખલામાં ઉપજ ખર્ચ ખાતું આવ્યું. બરાબર. ખર્ચ શબ્દ આવે એટલે ઉપજ ખર્ચ ખાતું, અને દરેકે દરેક વ્યવહારમાં રોકડ ખાતું જો આવ્યું જ છે, માલ મિલકત ખાતું. સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે, ઉપજ ખર્ચનો નિયમ, ખર્ચ હોય તો ઉધાર કરો, ઉપજ હોય તો જમા કરો. બરાબર. તો સ્ટેશનરીના આપણે ચૂકવ્યા એટલે સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે. સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે, ઉધાર. કેટલા રૂપિયાની સ્ટેશનરી ખરીદી છે? 1,000 રૂપિયાની. ધંધામાંથી રોકડ જાય છે, જમા 1,000. એટલે અહીંયા પહેલા આપણે ખાતાના નામ લખીએ છીએ, પછી ખાતાના પ્રકાર, પ્રકાર ઉપરથી આપણે નિયમ લાગુ પાડી શા માટે ઉધાર થાય, શા માટે જમા. તો અહીંયા ઉધાર જમા કરવાનું કારણ લખીએ છીએ. આમાં ઉધાર જમા શબ્દ લખીએ છીએ, પહેલું જે ઉધાર હોય એ જ લખાય, પછી જમા થતું એ ખાતાનું નામ લખાય. બરાબર. એટલે હું તમને એ જ રીતે લખાવ્યું છું કે જે ઉધાર હોય એ પહેલાં લખાવું છું, પછી જમા, છેલ્લા ખાનામાં રકમ. હવે મારે જગ્યા નથી એટલે હું બોલું એ રીતે લખતા જજો. છઠ્ઠો વ્યવહાર, રૂપિયા 20,000ની ખરીદી કરી. તો પહેલાં ખાતાના નામમાં. બરાબર. જો હવે અહીંયા ખરીદી કરી, હવે કંઈ સૂચના નથી એટલે માલ ખરીદ્યો હોય એમ જ માની લેવાનું. બરાબર. ખરીદ ખાતું, છઠ્ઠો વ્યવહાર, ખાતાના નામમાં પહેલું લખજો ખરીદ ખાતું, અને એની નીચે લખજો રોકડ ખાતું. ખરીદ ખાતું, રોકડ ખાતું, બે માલ મિલકત પ્રકારના ખાતાના છે. બરાબર. એટલે ખાતાના પ્રકારમાં બેયમાં લખો માલ મિલકત ખાતું. પહેલા ખાનામાં ખરીદ ખાતું, રોકડ ખાતું, પ્રકારમાં બેયમાં લખજો માલ મિલકત ખાતું. હવે માલ ખરીદ્યો એટલે ધંધામાં માલ આવે, બદલામાં આપણે રોકડ ચૂકવી હોય એટલે ધંધામાંથી રોકડ જાય. એટલે નિયમ આ જ રીતે આવશે, કમ્પ્યુટરની જગ્યાએ માલ ધંધામાં આવે છે. ઉધાર જમાના કારણમાં લખજો માલ ધંધામાં આવે છે, ઉધાર. રકમમાં લખજો 20,000. બીજું આ જ રીતે કોઈ પણ ફેરફાર વગર રકમ 20,000 લખવાની. રોકડ એટલે માલ મિલકત ખાતું, ધંધામાંથી રોકડ જાય છે, જમા 20,000. ધંધામાંથી રોકડ જાય છે, જમા 20,000. છઠ્ઠો વ્યવહાર ફરીથી બોલું છું, ખરીદ ખાતું, રોકડ ખાતું,
બેયમાં માલ મિલકત ખાતું, ધંધામાં માલ આવે છે ઉધાર 20,000, ધંધામાંથી રોકડ જાય છે જમા 20,000. સાતમો વ્યવહાર, 30,000ની રમણ પાસેથી ખરીદી કરી, બરાબર, ખરીદી કરી, પહેલું નામમાં લખજો ખરીદ ખાતું, સાતમો વ્યવહાર, પહેલું ખાતાના નામમાં ખરીદ ખાતું. હવે આ વ્યવહારમાં જો રમણનું નામ છે, ક્યાંય રોકડ શબ્દ નથી, એટલે કે આપણે રમણ પાસેથી માલ ખરીદ્યો છે, રમણને હજી રૂપિયા ચૂકવ્યા નથી, કંઈ ઉલ્લેખ નથી જો રોકડ કે ચેકનો. એટલે આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર હોય એટલે વ્યક્તિ કોઈ સંકળાયેલી જ હોય, આમાં વ્યક્તિનું નામ છે, બરાબર. એટલે પહેલું રોકડ, સોરી, ખરીદ ખાતું, બીજું રમણનું ખાતું. પ્રકારમાં ખરીદ ખાતું એટલે લખો માલ મિલકત ખાતું, ખરીદ ખાતું માલ મિલકત ખાતું, રમણમાં લખો વ્યક્તિ ખાતું. તો પહેલામાં માલ મિલકતનો નિયમ, બીજામાં વ્યક્તિ. ખરીદ્યો એટલે માલ ધંધામાં આવે છે, ઉધાર જમાના કારણમાં લખો ધંધામાં માલ આવે છે ઉધાર, આખાનામાં ઉધાર લખજો 30,000. પછી રમણમાં લખો રમણનું ખાતું વ્યક્તિ ખાતું. આપણે રમણ પાસેથી માલ ખરીદ્યો છે પણ રમણને રૂપિયા ચૂકવ્યા નથી, જ્યાં સુધી આપણે રમણને રૂપિયા ન ચૂકવીએ ત્યાં સુધી રમણ પ્રત્યે આપણું દેવું કહેવાય, રમણ લાભ આપનાર છે, બરાબર. એટલે ઉધાર જમાના કારણમાં લખો રમણ લાભ આપનાર છે, જમા, ઉધાર જમામાં લખજો જમા, છેલ્લા ખાનામાં રકમ 30,000. તો આજના લેક્ચરમાં આપણે 7 વ્યવહાર સુધી ખાતાના નામ, ખાતાના પ્રકાર, નિયમ એ બધું નક્કી કર્યું. બાકીના 8 વ્યવહાર જે છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું. તમે વારંવાર આ બધું વાંચજો, અભ્યાસ કરશો, તો જ તમને નિયમ લાગુ પડતા આવડશે, બરાબર. નિયમ પાકા હોવા જોઈએ. મેં તમને સૂચના આપી છે, જ્યાં સુધી નિયમ નહીં આવડે ત્યાં સુધી એકાઉન્ટ નહીં આવડે, બરાબર. વ્યક્તિ ખાતું લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો. માલ મિલકત ખાતું આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો. ઉપજ ખર્ચ ખાતું, ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરો, ઉપજ કે આવક હોય તો જમા કરો. આવતા લેક્ચરમાં આપણે અધૂરા 8 થી જેટલા વ્યવહારો છે એ પૂરા કરશું.